Thank you.
બોલ, તો બી ફોર બોલ પછી શું આવે? તો કે બી ફોર બોલ પછી આવે સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. આ છે ફોર સન, સન એટલે સૂર્ય, તો એસ ફોર સન પછી શું આવે? તો એસ ફોર સન પછી આવે ટી ફોર ટેબલ, ટેબલ એટલે મેજર. હવે બાળકો આ શું આપેલું છે? ટી ફોર પેરોટ, પેરોટ એટલે પોપટ, તો ટી ફોર પેરોટ પછી શું આવે? ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. હવે આગળ જુઓ, ટી ફોર ટેબલ, ટેબલ એટલે મેજ, તો તેના પછી શું આવશે? તો ટી ફોર ટેબલ પછી આવશે યુ ફોર અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી. વી ફોર વેન, વેન એટલે મોટર, તો વી ફોર વેન પછી શું આવશે? તો વી ફોર વેન પછી આવશે ડબલ્યુ ફોર વોચ. આને કહેવાય બાળકો પછીનો આલ્ફાબેટ, શું કહેવાય? પછીનો આલ્ફાબેટ. આપણે આલ્ફાબેટ છૂટું જવાનું અને ખાલી જગ્યામાં પૂરવાનું છે, કે એ ફોર એપલ છે તો તેના પછી શું આવે? તો કે બી ફોર બોલ, એટલે આને આપણે કહેવાય પછીનો આલ્ફાબેટ. આપણે શું શીખ્યા? બીજી એબીસીડી અને પછીનો આલ્ફાબેટ. Yeah.
બાળકો હવે આપણે A to F સુધીના સ્પેલિંગ શીખવાના છે. આપણે આજે પછીનો આલ્ફાબેટ શીખ્યા, બીજે ABCD શીખી, ચિત્રો જોઈને આલ્ફાબેટ જોડો, અને હવે શીખવાનું છે આપણે સ્પેલિંગ A to F સુધી. ચાલો પહેલો સ્પેલિંગ છે ALE, એપલ એટલે સફરજન. બીજો સ્પેલિંગ છે BALL, બોલ એટલે તડો. CAT, કેટ એટલે બિલાડી. DOG, ડોગ એટલે કૂતરો. ELEPHANT, એલિફન્ટ એટલે હાથી. FISH, ફિશ એટલે માછલી. બાળકો આ છે A to F સુધીના સ્પેલિંગ. ફરી આપણે એકવાર બોલીશું સ્પેલિંગ કે ALE, એપલ એટલે સફરજન. BALL, બોલ એટલે દડો. CAT, કેટ એટલે બિલાડી. DOG, ડોગ એટલે કૂતરો. ELEPHANT, એલિફન્ટ એટલે હાથી. FISH, ફિશ એટલે માછલી. બાળકો આ છે A to F સુધીના સ્પેલિંગ. તે તમારે બુકમાં એક વાર લખી બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. બીજું તમારે હોમવર્કમાં બીજી ABCD અને બીજું શું છે હોમવર્ક, A to F સુધીના સ્પેલિંગ લખી અને પાકા કરવાના છે.